મહેસાણા દ્વારા આયોજિત તાનારીરી મહોત્સવ 2019માં પધારેલા પ્રજાવત્સલ મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબને આવકારવા માટે વિનંતી કરું છું. અગ્ર સચિવ શ્રી સી વી સોમ સાહેબને અને જિલ્લા વહીવટી તંત્ર વતીથી માનનીય શ્રી એચ કે પટેલ સાહેબ, કલેક્ટર શ્રી મહેસાણા, જોરદાર તાળીઓના ગુજારો સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ સાહેબનું આપણે સૌ અભિવાદન કરીશું. માન્ય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સહકાર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વાહન વ્યવહાર માન્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને આવકારશે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમવાય દક્ષિણી સાહેબ. મહેસાણા જિલ્લાના માન્ય પ્રભારી મંત્રી શ્રી સુશ્રી વિભાવરીબેન દવે સાહેબને આવકારશે શ્રી પ્રદીપસિંહ રાઠોડ સાહેબ, નિવાસી અધિક કલેક્ટર શ્રી મહેસાણા.
દક્ષિણી સાહેબ અને જિલ્લા કલેક્ટર શ્રી એચ કે પટેલ સાહેબને અર્પિત કરો. માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા માન્ય ચેરમેન શ્રી પંકજભાઈ ભટ્ટ સાહેબને અર્પિત જોરદાર તાળીઓના ગુંજારો સાથે, અને એ પ્રકારે મુજાલ મહેતાને પણ એક એવોર્ડ અર્પિત કરવામાં આવશે. માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના વરદ હસ્તે મુજાલ મહેતાને એવોર્ડ મેડલ અર્પિત કરવામાં આવશે. ત્યાર પછી ભરત વ્યાસ અને ડોક્ટર સંજીવ ધારૈયા સાહેબ પધારશે, અને કલાગુરુ શીતલ બારોટને પણ આપણે મેડલથી સન્માનિત કરીશું. આદ્ય ભક્તિ કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની આ સુપુત્રીઓએ મલ્હાર રાગ ગાઈ અને તાનસેનની દાહ મટાડી, પરંતુ એના માટે પોતાના જીવનનું સર્વોચ્ચ બલિદાન આપવું પડ્યું, અને એ સર્વોચ્ચ બલિદાનના યાદમાં મને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના કાર્યકાળમાં જ્યારે આપ મુખ્યમંત્રી હતા ત્યારે આ કાર્યનો પ્રારંભ થયો છે, ને અત્યારે વિશ્વ કક્ષાની ઊંચાઈઓ પ્રાપ્ત થઈ છે. કલા હંમેશા રાજ્ય આશ્રિત રહી છે, અને રાજ્ય સરકાર દ્વારા કલાકારોને પ્રોત્સાહન આપી આ કાર્ય કરવામાં આવે છે. ત્યારે ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને વિનંતી કરું છું, તાનારીરી મહોત્સવ 2019માં આપના પ્રાસંગિક ઉદબોધન માટે જોરદાર તાળીઓના ગુંજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ. પદ્મશ્રી અને સુપ્રસિદ્ધ ગાયક આદરણીય અનુરાધાજી પોડવાલ, સંગીત ક્ષેત્રે જેમને આજે એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો, એવા કલાકાર આદરણીય અશ્વિની ભીડે દેશપાંડે, આદરણીય પીયુબેન સરખેલજી, ધ્વનિબેન વચરાજાની, ગાર્ગીબેન વોરા, ભક્તિબેન જોશી, ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ, આશાબેન પટેલ, રમણભાઈ પટેલ, અજમલજી ઠાકોર, સંગીત નાટ્ય અધ્યક્ષ શ્રી પંકજભાઈ ભટ્ટ, વડનગર નગરપાલિકાના પ્રમુખ ગેમરજીભાઈ, અગ્રસચિવ શ્રી સોમ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી,
રૂપાણી સાહેબના વરદસ્તે મુંજાલ મહેતાને એવોર્ડ મેડલ અર્પિત કરવામાં આવશે. ત્યાર પછી ભરત વ્યાસ અને ડોક્ટર સંજીવ ધારૈયા સાહેબ પધારશે અને કલાગુરુ શીતલ બારોટને પણ આપણે મેડલથી સન્માનિત કરીશું. આદ્ય ભક્તિ કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની આ સુપુત્રીઓએ મલ્હાર રાગ ગાઈ અને તાનસેનની દાહ મટાડી, પરંતુ એના માટે પોતાના જીવનનું સર્વોચ્ચ બલિદાન આપવું પડ્યું અને એ સર્વોચ્ચ બલિદાનના યાદમાં મને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના કાર્યકાળમાં જ્યારે આ મુખ્યમંત્રી હતા ત્યારે આ કાર્યનો પ્રારંભ થયો છે ને અત્યારે વિશ્વકક્ષાની ઊંચાઈઓ પ્રાપ્ત થઈ છે. કલા હંમેશા રાજ્ય આશ્રિત રહી છે અને રાજ્ય સરકાર દ્વારા કલાકારોને પ્રોત્સાહન આપી આ કાર્ય કરવામાં આવે છે. ત્યારે ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને વિનંતી કરું છું તાનારીરી મહોત્સવ 2019માં આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે જોરદાર તાળીઓના ગુણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ. પદ્મશ્રી અને સુપ્રસિદ્ધ ગાયક આદરણીય અનુરાધાજી પોડવાલ, સંગીત ક્ષેત્રે જેમને આજે એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો એવા કલાકાર આદરણીય અશ્વિની ભીડે દેશપાંડે, આદરણીય પીયુબેન સરખેલજી, ધ્વનિબેન વચરાજાની, ગાર્ગીબેન વોરા, ભક્તિબેન જોશી, ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ, આશાબેન પટેલ, રમણભાઈ પટેલ, અજમલજી ઠાકોર, સંગીત નાટ્ય અધ્યક્ષ શ્રી પંકજભાઈ ભટ્ટ, વડનગર નગરપાલિકાના પ્રમુખ ગેમરજીભાઈ, અગ્રસચિવ શ્રી સોમ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, રીરી નાગર બહેનોના ત્યાગની પુણ્ય સ્મૃતિમાં દર વર્ષે તિથિ અનુસાર કારતક સુદ નોમ અને દસમ એમ બે દિવસે ગુજરાત સરકાર શ્રી દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી અને જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા તાનારીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવનો વડનગર ખાતે આયોજન કરવામાં આવે છે. આ મહોત્સવ દરમિયાન આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય કક્ષાની શાસ્ત્રીય સંગીતની મહિલા પ્રતિભાઓને તાનારીરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. પ્રસ્તુત કાર્યક્રમ અંતર્ગત તાનારીરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા કલાકારો દ્વારા કલાની પ્રસ્તુતિ કરવામાં આવે છે અને આજે આપણે જેમને તાનારીરી એવોર્ડથી સન્માનિત કર્યા એવા સુશ્રી અશ્વિની ભીડે દેશપાંડે, જેઓ ભારતીય શાસ્ત્રીય સંગીતના વિશ્વવિખ્યાત કલાકાર છે. હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયનમાં જયપુર ઘરાના અને પતિયાલા ઘરાનાના ભજન ઠુમરી પ્રભાતિયા અને ગાયનમાં આપે નિપુણતા મેળવી છે. ક્લાસિકલ ટ્રેનિંગ ગુરુ નારાયણ રાવ દાતાર પાસેથી આપે મેળવ્યું છે. આપના માતુશ્રી માનિક ભીડે દ્વારા આપને હંમેશા સંગીતની દુનિયામાં માર્ગદર્શન મળતું રહ્યું છે. આપે માઇક્રોબાયોલોજીમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું, બાયોકેમિસ્ટ્રીમાં ડોક્ટરેટની પદવી મેળવી છે. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ખાતેથી આપે ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે. સંગીત વિશારદ આપે અખિલ ભારતીય ગાંધારો મહાવિદ્યાલય ખાતેથી મેળવ્યું છે અને મ્યુઝિકમાં પણ આપે માસ્ટર ડિગ્રી મેળવેલી છે. શાસ્ત્રીય સંગીતની દુનિયાના શ્રેષ્ઠ સુશ્રી અશ્વિની ભીડે દેશપાંડેજી આજે તાનારીરી એવોર્ડથી સન્માનિત થયા છે. ત્યારે
આપના દ્વારા તાનારીરી મહોત્સવ 2019ના સુરેલા સ્વરની આપણે સફરને શરૂ કરીશું. આજે નાગર સમાજનું ગૌરવ કહી શકાય સુશ્રી તાના અને રીરી સર્વોચ્ચ બલિદાન સાથે વિશ્વ આખામાં સંગીતની દુનિયા અમર થઈ ગયા. નાગર પ્રસ્તુતિ વર્ષ 2010 અને 11માં શ્રી ભૂપેન્દ્ર પંડિત પંચમ એકેડમી ઓફ ઇન્ડિયન મ્યુઝિક અમદાવાદ દ્વારા સુશ્રી સ્વરાધકાધારી પંચમદા ધારીનો ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટેનો કાર્યક્રમ, શ્રી ભૂપેન્દ્ર પંડિત દ્વારા વર્લ્ડ રેકોર્ડનું સન્માનપત્ર, સુશ્રી આશા ભોંસલે અને સુશ્રી ઉષા મંગેશકર, નૃત્યકાર શ્રી ધરમસિંહ શાહ તાનારીરી એવોર્ડ એનાયત, શ્રીમતી હેમા દેસાઈ મુંબઈ, સુગમ સંગીત શ્રીમતી મંજુસ મહેતા સપ્તક અમદાવાદ સિતારવાદન અને શ્રી વિરાજ અમર ભટ્ટ ગાયન, નવરત્ના સ્કૂલ અમદાવાદ સુશ્રી તેજલ અમીન ગાયન, આરાધના સંગીત એકેડમી અમદાવાદ ડોક્ટર મોનિકા શાહવૃંદ ગાયન, શ્રી પિયુષ સરખેલ રાજકોટ ગાયન, વિરાજ બીજલ જુગલબંદી ગાયન. વર્ષ 2011માં સુપ્રસિદ્ધ ગાયિકા પદ્મભૂષણ સુશ્રી ગિરજાદેવી ને તાનારીરી સન્માન એવોર્ડ તથા શાસ્ત્રીય ગાયનની પ્રસ્તુતિ, સુશ્રી ગાર્ગી વોરા દ્વારા શાસ્ત્રીય ગાયન, સુશ્રી સજદા સિસ્ટર્સ દ્વારા સમૂહ ગાયન, સપ્તક અમદાવાદ શ્રીમતી મંજુ મહેતા દ્વારા ગાયન, તબલા વાદન સિતાર વાદન, કુમારી ભૂમિ ત્રિવેદી દ્વારા ગાયન, સુશ્રી સાવરી શાહ અને કાજલ શાહ દ્વારા જુગલબંદી, આરાધના સંગીત એકેડમી અમદાવાદ ગૌરવ પુરસ્કૃત શ્રીમતી ડોક્ટર મોનિકા શાહ દ્વારા ગાયન, ડોક્ટર કુમુદ જાદીવાન દ્વારા ગાયન, સુપ્રસિદ્ધ ગાયિકા સાધનાજી સરગમ. વર્ષ 2012-13 ચૂંટણી આચારસંહિતાના કારણે આપણે તાનારી મહોત્સવનું આયોજન કરી શક્યા નહોતા. 2013-14 કુમારી મોસમ મલકા દ્વારા ગાયન,
આરાધના સંગીત એકેડમી અમદાવાદ ગૌરવ પુરસ્કાર શ્રીમતી ડોક્ટર મોનિકા શાહ દ્વારા ગાયન, શ્રીમતી મંજુ મહેતા દ્વારા સિતાર વાદન, સુશ્રી બેગમ પરવીન સુલતાના દ્વારા ગાયન, સુશ્રી ઇમાની વ્યાસ મુંબઈ દ્વારા ગાયન, સપ્તક્ષ સંસ્થા અમદાવાદના કલાકારો શ્રીમતી હેતલ મહેતા દ્વારા નિર્દેશિત સમૂહ તબલાવાદન, સુશ્રી દીપ્તિ દેસાઈ દ્વારા ગાયન, શ્રીમતી એમ રાજમ દ્વારા વાયોલિન વાદન. વર્ષ 2014-15 ડૉક્ટર તેજલ પાઠક દ્વારા પ્રસ્તુતિ, ડૉક્ટર જાનકી મીઠાઈવાલા અને શ્રીમતી અમિતા દલાલ અને વૃંદ સપ્તક, શ્રીમતી મંજુ મહેતા દ્વારા પ્રસ્તુતિ સપ્તક, સ્વરયોગીની ડૉક્ટર પ્રભા અત્રે દ્વારા પ્રસ્તુતિ, ડૉક્ટર મોનિકા શાહ, કૌશર હાજી, સુશ્રી માલિની પંડિત, સુશ્રી નિશા ચોલી કાપડિયા દ્વારા પણ આપની પ્રસ્તુતિ કરવામાં આવી. જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબને આવકારતા અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ. વર્ષ 2015-16 આપની પ્રસ્તુતિ શ્રીમતી પીયુ સરખેલ અને વૃંદ, શ્રીમતી અમિતા દલાલ, શ્રીમતી પ્રતિભા દીક્ષિત, શ્રીમતી વર્ષા ગાંધી, સુશ્રી વિનીતા શુક્લા દ્વારા પ્રસ્તુતિ, શ્રી પ્રવીણ શિદે, સુશ્રી તર્જની હિરાણી, સુશ્રી કાજલ છાયા, સુશ્રી નિયતિ વ્યાસ, સુશ્રી રૂચા તિવારી દ્વારા આપની પ્રસ્તુતિ, વિદુષી શ્રીમતી શ્રુતિ શિરોડકર, શ્રી વિશ્વનાથ અને શ્રી સુધીર યાર્ડી દ્વારા આપની પ્રસ્તુતિ, સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકની શિષ્યો દ્વારા પ્રસ્તુતિ, વિદુષી શ્રીમતી મંજુ મહેતા, શ્રીમતી મંજુષા પાટીલ કુલકર્ણી, શ્રીમતી સાસ્વતી મંડલ પોલ, શ્રીમતી હેતલ મહેતા, શ્રી તન્મય દેવચાકે દ્વારા આપની પ્રસ્તુતિ. 16-17 ચૂંટણી આચારસંહિતાના કારણે તાનારીરી મહોત્સવનું આપણે આયોજન કરી શક્યા નહોતા. 2017-18 કલાગુરુ શ્રી મહેશ્વરી નાગરાજમ અને નૃત્ય કલા કેન્દ્ર અમદાવાદ દ્વારા પ્રસ્તુતિ, તબલા તાલીમ સંસ્થા સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક અમદાવાદ, સુશ્રી વિદેશી પીયુબેન સરખેલ સંગીતકાર સાથે રાજકોટના સુસંગીતકારો દ્વારા પ્રસ્તુતિ, પંડિત વિશ્વમોહન ભટ્ટ, શ્રી સલીલ ભટ્ટ, શ્રી હિમાંશુ મહંત દ્વારા પ્રસ્તુતિ, શ્રી સાયલી તલવાલકર સંગીતકારો સાથે મુંબઈના કલાકારોએ સુશ્રી તાના અને સુશ્રી રીધીને સંગીતની અંજલિ અર્પી હતી, અને શ્રી ગજાનંદ સાલુકે મુંબઈ સંગીતકારો સાથે આપની પ્રસ્તુતિ, સ્વરાધિકા ડોક્ટર ધારી પંચમદા 5 મિનિટમાં આપે 21 રાગ ગાવાનો રેકોર્ડ રચ્યો હતો, પદ્મભૂષણ ડોક્ટર શ્રીમતી એન રાજમ સંગીતકાર ચેન્નઈના સૌ કલાકારો, સુશ્રી સાધના સરગમ સંગીતકાર મુંબઈ આપની પણ પ્રસ્તુતિ, અને મુંબઈના કલાકારોની સાથે શ્રી ઋષિકેશ રોણુદા મજમુદાર સાથે પ્રસ્તુતિ 2018 કરવામાં આવી હતી. 2019 તાનારીરી મહોત્સવની શરૂઆત પ્રજાવત્સલ મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં થઈ રહી છે, ત્યારે પ્રથમ કાર્યક્રમની શરૂઆતમાં સુશ્રી અશ્વિની ભીડે દેશપાંડે દ્વારા શાસ્ત્રીય ગાયનની પ્રસ્તુતિ કરવામાં આવશે. કમ કીજે, બહુ જ્યાદા હા કટ ચાલો થોડા બીજે કટ હો ગયા. Thank you.
शार्प ज्यादा लग रहा है मुझे इसका, शार्पनेस कम कीजिए, ट्रेबल कम कीजिए, ट्रेबल कम कीजिए, शार्प ज्यादा लग रहा है बस, ठीक है। नमस्कार सभी सुधी रसिक जनों का हार्दिक स्वागत करती हूँ और सबको विनम्र अभिवादन करती हूँ। आज गुजरात सरकार की ओर से मुझे ताना रीरी का सम्मान देकर नवाजा गया, इसके लिए मैं हृदय से धन्यवाद करना चाहूँगी। मैं समझती हूँ इस क्षेत्र में, हिंदुस्तानी शास्त्रीय संगीत के क्षेत्र में स्त्रियों का योगदान पिछले 100 वर्षों से ही देखा गया है, उसके पहले कोई स्त्री का नाम हम लोग नहीं जानते। ऐसी स्थिति में, ऐसे हाल में ताना रीरी ने इसको किया, इस इलाके को हिंदुस्तान के नक्शे पर एक स्थान दिलवाया, जिसके लिए मैं उनका ऋण मानते हुए अपने को इस सम्मान को प्राप्त करते हुए बहुत ही ज़्यादा गौरव महसूस कर रही हूँ, और साथ ही में ये जिम्मेदारी भी महसूस कर रही हूँ कि मुझे इसको आगे भी ले जाना है। मेरे संगतकारों का परिचय यहाँ पर देना चाहूँगी। सब तबला और हारमोनियम दोनों मेरे साथ मुंबई से आए हैं। तबले पे श्री अति भागवत और हारमोनियम पे श्री ज्ञानेश्वर सोनावने, और तानपुरे पे मेरी प्रिय शिष्या है कौसर हाजी, जो राजकोट से है और राजकोट से मेरे पास पिछले 10 वर्षों से आ रही है। यहाँ पे इस तानारीरी महोत्सव में पहले शिरकत कर चुकी है, बहुत अच्छा प्रॉमिसिंग टैलेंट है गुजरात राज्य से। मैं अपने कार्यक्रम में सबसे पहले राग यमन सुना रही हूँ, जिसमें मध्य लय मत्त ताल 9 मात्रा और द्रुत 1 ताल। आज्ञा ले रही हूँ, शुरू कर रही हूँ।
ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું છે. આપને જણાવીએ કે મહાની અસરને કારણે જ
Thank you.